અને તેઓ વિદેશ અભ્યાસ અર્થે મોકલતી એજન્સીની તપાસ કરી રહ્યા હતા દરમિયાન વેલિન્જા ખાતે ઓફિસ ધરાવતા અને વિદ્યાર્થીઓને વિદેશ મોકલવાનું કામ કરતા પિન્ટુ મજેઠિયા નામના ઈસમ સાથે સંપર્ક થયો હતો પિન્ટુ મજેઠિયાએ પારસ ઠાકરને વિશ્વાસમાં લીધા હતા અને પારસ ઠાકરના દીકરા મીત ઠાકરના તમામ દસ્તાવેજ ચકાસી તેમને એકસો પાંચ દિવસમાં વિઝા અપાવી દેવાની બાહેધરી આપી હતી અને વિદેશ મોકલવાના ચાર્જ પેટે દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી પારસ ઠાકરે ટુકડે ટુકડે રોકડ અને બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા પિન્ટુ મજેઠિયાને દસ લાખ થી વધુની રકમ નક્કી કરેલા સમય મુજબ ચૂકવી પણ દીધી હતી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે એક છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલ છે જેમાં ફરિયાદી પારસકુમાર બ્રહ્મકુમાર ઠાકર નાઓએ પોતાના દીકરા મિત પારસકુમાર ઠાકરને યુકે આગળ ભણવા માટે અને સ્કિલ વર્કિંગ વિઝા માટે મોકલવાના હતા જે બાબતે તેને એમટીસી કોમ્પ્લેક્સ વેલંજા ખાતે આવેલ દુકાન ધરાવતા પિન્ટુભાઈ પ્રવીણભાઈ મજેઠિયા નાઓએ સંપર્ક કરેલ અને તેવું જણાવેલ કે આપના દીકરાને બ્રિટન ખાતે મોકલવો હોય અને ત્યાંના વિઝાની જો કામગીરી ઝડપી પૂર્ણ કરવી હોય તો એક સમગ્ર કામગીરી અમે કરી આપીશું જો કે 105 દિવસનો સમય વીતી જવા છતાં વિઝા નહીં આવતા પારસ ઠાકર દ્વારા પિન્ટુ મજેઠિયાને વિઝા બાબતે પૂછતા પિન્ટુ મજેઠિયા દ્વારા ગલ્લા તલ્લા શરૂ કરી દેવામાં આવ્યા હતા જોકે પિન્ટુ અને સમય મર્યાદા જોકે પારસ ઠાકર દ્વારા પૈસા પરત લેવા માટે ઉઘરાણી શરૂ કરવામાં આવતા પિન્ટુ મજેઠિયાએ જાનથી મારી નાખવાની ધમકી પણ પારસ ઠાકરને આપવામાં આવી હતી આખરે પારસ ઠાકરે પોલીસ મથકે જઈ સમગ્ર હકીકત જણાવતા પોલીસે પિન્ટુ મજેઠિયા વિરુદ્ધ છેતરપિંડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી બાબતનો ગુનો નોંધી આરોપી પિન્ટુ મજેઠિયાની ધરપકડ કરી લીધી હતી રોકડ તથા ટ્રાન્ઝેક્શન બેંક ટ્રાન્ઝેક્શન દ્વારા ફરિયાદીનાઓ ફરિયાદી શ્રી દ્વારા 10,53,430 રૂપિયા સમય મર્યાદાની અંદર આરોપીને આપવામાં આવે છે આરોપી દિવસો વિતાવે છે કામગીરી કરતા નથી જેથી આરોપ ફરિયાદીને શંકા જતા ફરિયાદી તેમની ઓફિસે જાય છે ને આરોપીને આ સમગ્ર બાબતે પૂછપરછ કરે છે જેથી આરોપી પિન્ટુ મજીઠિયા દ્વારા સમગ્ર બાબતે ગલ્લા તલ્લા કરવામાં આવે છે કોઈ સરખો જવાબ આપવામાં આવતો નથી જેથી ફરિયાદી દ્વારા પોતાના રોકાણ કરે દસ લાખ ત્રેપન હજાર રૂપિયા પરત માંગતા તેને મારી નાખવાની ધમકી આપે છે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી આવતા ફરિયાદીની ફરિયાદ લઈ